हेलो फ्रेंड्स, वेलकम टू आर्य एकेडमी। नवोदय और सैनिक स्कूल तैयारी वर्गो आज आप नवोदय और सैनिक स्कूल जो बाड़को चौथा ने पांचमा धोरण में तैयारी करता हो विद्यार्थी माटे सौथी अघरो जो विषय लगता हुए छे गणित। तो आज आप गणित शॉर्टकट्स लाया छे, बराबर। शॉर्टकट्स थी गणित कई रीते शीखी शकाय, तमाम प्रकार की कॉम्पिटिटिव परीक्षाओं विद्यार्थी जे पण होय ए बधा ज विद्यार्थी आ शॉर्टकट्स उपयोग कर सके एम छे। એટલે આજથી આપણે એક સિરીઝ શરૂ કરશું શોર્ટકટ્સની, ગણિતના અલગ અલગ ટોપિકને છે એ આપણે આસાન ભાષામાં કઈ રીતે શીખી શકીએ એની અલગ અલગ પ્રકારની શોર્ટકટ્સ આપણે અહીંયા ઉપયોગ કરશું। સૌથી પહેલાં છે, પહેલો જ વિષય આપણે લઈએ છીએ, લસા, લઘુત્તમ સામાન્ય અવયવી। ઘણા બધા વિદ્યાર્થીઓને આ ટોપિક અઘરો લાગે છે, પણ જુઓ મેં તમારા માટે કેટલો આસાન બનાવી દીધો છે, એક એક પ્રશ્ન વાઇઝ જોતા જઈએ। ઓકે, પહેલો પ્રશ્ન છે, ચાર છ અને બારનો લસા શોધો। તો મિત્રો, જ્યારે પણ તમને કોઈપણ રકમનો લસા શોધવાનો કહે ત્યારે સૌથી પહેલાં તમે મોટી જે રકમ છે એ મોટી રકમને પૂછો, મોટી રકમને, કે ભાઈ તું તો લસા નથી ને। આ બારને પૂછવાનું કે ભાઈ તું તો લસા નથી ને, કઈ રીતે ખબર પડે બાર લસા નથી કે છે? ઓકે, તો ભાઈ ચારના પાડામાં બાર આવે છે, હા આવે છે, તો ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર। છના પાડામાં બાર આવે છે, હા છ ગુણ્યા બે બરાબર બાર। અને બારના પાડામાં પણ બાર આવે છે, એનો મતલબ એવો થયો કે બાર આપણો લસા થઈ જશે, છે ને? સિમ્પલ, મોટી રકમને પૂછવાનું છે। ઓકે, એનો મતલબ કે આપણો જવાબ બી અહીંયા સાચો છે। ઓકે, નેક્સ્ટ આમાં જ આપણે જોઈએ, આપણે તો નેક્સ્ટ એક્ઝામ્પલ એક હું તમને બતાવું, પાંચ દસ અને પંદરનો લસા કેટલો થશે? પાંચ દસ અને પંદર, પાછી ટેકનિક, સેમ ટેકનિકનો ઉપયોગ કરવાનો। શું ટેકનિક છે આપણી? મોટી રકમને પૂછો, મોટી રકમ કઈ છે? પંદર, પંદર તો લસા નથી ને, પાંચના પાડામાં પંદર આવે છે, દસના પાડામાં પંદર આવે નહીં આવે, તો એનો મતલબ કે તો હવે શું કરવાનું? તો પંદરનો પાડો બોલવાનો, મોટી રકમને પકડવાની પહેલાં અને પછી મોટી રકમનો પાડો બોલવાનો। પંદર નથી તો પંદર દુ ત્રીસ, તો ત્રીસને પૂછો, ત્રીસ લસા નથી ને। ઓકે, તો હા પાંચના પાડામાં ત્રીસ આવે છે, ઓકે દસના પાડામાં પણ ત્રીસ આવે છે બરાબર, અને પંદરના પાડામાં પણ ત્રીસ આવે છે બરાબર છે, એનો મતલબ કે આપણો લસા કેટલો છે? ત્રીસ છે, છે ને? સિમ્પલ। ઓકે, ચાલો એક નેક્સ્ટ એક્ઝામ્પલ પણ જોઈ લઈએ। અહીંયા સાત અને અગિયારનો લસા શોધવાનો કીધો છે, સાત અને અગિયાર। તો સાત અને અગિયાર મિત્રો કઈ સંખ્યા છે? તો કે અવિભાજ્ય સંખ્યા છે। આપણને અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે બધી આપણને ખબર છે, બરાબર, બે ત્રણ પાંચ સાત અગિયાર તેર, આ બધી અવિભાજ્ય સંખ્યાઓ છે। જ્યારે તમને કોઈ અવિભાજ્ય સંખ્યાઓનો લસા શોધવાનો કહે મિત્રો, ત્યારે એ લસા હંમેશા એ બે સંખ્યાનો ગુણાકાર જ હશે, બરાબર। તો એનો ગુણાકાર કેટલો થાય છે? સત્યોતેર। આ બે સંખ્યાઓનો જે પણ તમે ગુણાકાર કરો છો એ જ ગુણાકાર તમારો જવાબ છે। તો સિમ્પલી અહીંયા તમારો ડી જવાબ છે, છે ને? ઇઝી, નેક્સ્ટ જોઈ લઈએ। ઓકે, ચૌદ અને પંદરનો લસા કેટલો થશે? હવે ચૌદ અને પંદર બંને અવિભાજ્ય સંખ્યાઓ નથી, તો તો આનો લસા શોધો હોય તો પંદરનો પાડો બોલશો તો મોટી સંખ્યાનો તો થોડું લાંબુ થશે। તો જ્યારે આ બંને તમારી ક્રમિક સંખ્યાઓ છે, આને શું કહેવાય? ક્રમિક સંખ્યાઓ। તો ક્રમિક સંખ્યાઓનો લસા કઈ રીતે મળે? તો એમાં પણ સેમ રૂલ એપ્લાય થશે કે ક્રમિક સંખ્યાઓનો લસા એ બે સંખ્યાઓનો ગુણાકાર હોય, સમજાય છે? એ બંને સંખ્યાઓ, તો ચૌદ ગુણ્યા પંદર કરશો એટલે બસો ને દસ આનો લસા આવશે। તો આ ત્રણ ટેકનિકનો તમે ઉપયોગ કરશો તો 99% લસાના દાખલા તમે શોર્ટકટ્સથી શીખી શકશો। બાકી તો ઘણીવાર ઓલી ભાંગાકારની રીત કરીએ તો ઘણીવાર લાંબી પડતી હોય છે, તો આ શોર્ટકટ્સનો ઉપયોગ કરી શકાય। પહેલી ટેકનિક, મોટી સંખ્યાને પૂછવાનું, એ તો લસા નથી ને, જો એ ન હોય તો એના પાડામાં કોઈ પણ એક સંખ્યા એવી આવતી હશે કે જેનો લસા હશે, અવિભાજ્ય સંખ્યા હશે તો એ અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર કરવાનો, ક્રમિક સંખ્યા હશે તો ક્રમિક સંખ્યાનો ગુણાકાર પણ એનો લસા હોઈ શકે। ઓકે, તો હવે એક જોઈ લઈએ કે આ છે તમારા માટેનું હોમવર્ક, આ ત્રણ ટેકનિકનો ઉપયોગ કરી અને તમારે આ ચાર દાખલાઓ ગણવાના છે અને ફટાફટ ગણીને મને મોકલવાના છે, બરાબર। આ એ ટેકનિકથી તમને જવાબ આવી જશે અને તમે મને કોમેન્ટ બોક્સમાં જવાબ લખીને મોકલશો। આઈ હોપ કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે, આવી જ શોર્ટકટ્સ સાથે પાછા આપણે મળીશું નેક્સ્ટ સેશનમાં।